सब्सक्राइब करो आ चैनल ने। ચંદુ મહારાજ, છેલ્લી 15 મિનિટથી તમે મારી સામે જુઓ છો, કુંડળી જુઓ છો, મારી સામે જુઓ છો, કુંડળી જુઓ છો, કઈ બોલો? અરે પ્રમિલા બેન, શું બોલું એ જ સમજાતું નથી. મારી તનિષાના લગ્ન ક્યારે થશે એ બોલો. અરે આ ગ્રહો જોતા તો લાગે છે કે આ કન્યાના લગ્ન તો ક્યારના થઈ ગયા છે. એ ચંદુ મહારાજ, આ શું ભણે રાખો છો? અરે મારી તનિષા તો હજુ મુંબઈમાં ભણે છે. અરે બા, કદાચ એ બેબી મુંબઈમાં ભણતી નથી, પણ તમને ઉઠા ભણાવે છે. વનલતા બા, તમે જુઓ આ કુંડળી, લો. ડફોળ, આ કુંડળી મારી તનિષાની નહીં, પ્રમિલાની છે. બાપા સીતારામ. મહારાજ, આ લો તનિષાની કુંડળી. લે પકડ. હા, આ ગ્રહો જોતા તો લાગે છે કે જો લગ્ન 15 દિવસની અંદર થઈ જાય તો અતિ ઉત્તમ, અને નહીતર પછીના 5 વર્ષમાં લગ્નનો કોઈ જ યોગ નથી આવતો. 5 વર્ષ? હા, એ તો બહુ કહેવાય. ત્યાં સુધી તો બાપ પણ નહીં હોય. બાપા સીતારામ. ચૂપ રે. એ મારી દુશ્મન, તમને બધાને વળાવીને પછી હું ઉપર જવાની છું. હા, અને ચંદુડિયા, મને મારી તનિષાના લગ્ન કરાવવામાં જરાય જલ્દી નથી. અમારા હસુડિયા વખતે ઉતાવળ કરીને એમાં જવાલા મુઈ આવી. રહેવા દો, મારા માટે બહુ સારા સારા માગા આવતા હતા. દશરથભાઈ, લ્યા હું રામજી ભાઈ. દશરથ તમારા બાપા નું નામ છે. વાંધો નહીં, એમને શું પ્રોબ્લેમ છે? અરે એમને શું પ્રોબ્લેમ હોય, એ તો ગયા ઉપર. એ પ્રોબ્લેમ છે. તમે કેમ ગોટા વાળો છો? ડિલિવરી નો પ્રોબ્લેમ છે. અરે રે 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 રે, એટલે વાઇફ નો પ્રોબ્લેમ છે? તમારું ઠેકાણે છે. હું રંગના ડબ્બાના ડિલિવરી ની વાત કરું છું. મેં તમને લાલ રંગના ડબ્બાનો ઓર્ડર આપેલો અને તમે મને મોકલ્યા પીળા રંગના ડબ્બા. બને નહીં, અમે લાલ રંગ જ મોકલ્યો હશે. આ ગરમીને કારણે રંગ પીળો થઈ ગયો યાર. અરે ટોપી ના પહેરાવ યાર, મને મારા પૈસા પાછા આપો. ના મળે. અરે અલે, કોને દીધા ને તમારે રહી ગયા હે? ને તમે આમ યાર મારી સાથે ઊંચા અવાજે વાત કરો છો? બીજું કોઈ તો એક ઢોલ કરીએ છે, તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશું ને યાર. ઉભા રહો, હમણાં સોલ્વ કરું. એક મિનિટ. બકુલ બુચને તાબડતોબ અંદર મોકલો. જાઉં છું. હા, તાજે વહેલો આવી જઈ. જય અંબે. એ ઉતરો ઉતરો ઉતરો. બકુલ અંકલ, ટેનિસ બોલના પૈસા તો આલો. તે ગયા મહિને તો આપ્યા હતા. હે, એ બોલ તો ક્યાં નો ખોઈ ગયો? તો હવે નહીં આપું. હે, શું કીધું? ગટર ટાયરમાં ગટર ઘુસાડ. એ ભાઈ ઉભો રે, આપું છું. ચાલ વટે, ચાલ. ગુંડા છો ગુંડા.
હવે જા ટાલો ને છાના માળા મોઢું મીઠું કરો મોઢું મીઠું કરો પકડો મહેરબાની કરીને અત્યારે બેસવાનો આગ્રહ ન કરતા હો. તમે તો જાણો છો ને લગ્ન વાળું ઘર માથે માથું નથી રહ્યું. ના ના આઈ ગયા આઈ ગયા, મારી સામે જ છે. 20 મિનિટ મોડા છે. હા હા મોકલો મોકલો. એ બોચ શેઠ બોલાવે બૂચ મારવા. જુઓ લાલવાણી, મેં તમને પહેલાંય કહ્યું છે અને અત્યારે પાછું કહું છું, હું તમારો સિનિયર છું. હા હા, એટલે મારી સાથે જરા સભ્યતાથી વાત કરો. ભાઈ સોરી 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 સોરી, આ તો શેઠના લાડકા છે. ગાળો આપી હોય તોય બૂચને જ બોલાવે. જાઓ બોલાવે. હસુ ભાઈ મને બોલાય. આવો આવો બકુલ બૂચ પધારો. બકુલ હું આ બધું નહીં ચલાવી લઉં. શું નહીં ચલાવી લો છે? આ મજાણે નહીં બનો. તમારી ફરિયાદ લઈને આવ્યા છે આ કાનજીભાઈ. કાનજીભાઈ નહીં રામજીભાઈ. અલ્યા તમે વચ્ચે ના બોલો યાર, ભગવાનનું જ નામ દીધું છે ને. આ બધું હું નહીં ચલાવી લઉં. તમે એમને રોંગ ડિલિવરી કરી છે. બકુલ તમારા પગારમાંથી તમે એમના પૈસા કાપી આપો. પેલા પગાર તો આપો. સામા જવાબ નહીં આપ્યો સમજ્યા ને. પણ હસુ ભાઈ હું જાણું છું તમારા મધર સિરિયસ છે. આઈસીયુમાં છે, વેન્ટિલેટર બેસાડ્યું છે, ડોક્ટરોએ આશા છોડી દીધી છે. પણ હસુ ભાઈ મારી બાતો ભલે સિરિયસ હોય, આ મેટર વધારે સિરિયસ છે. હું તો કહું છું તમે હાલ ને હાલ રાજીનામું આપી દો. હસુ ભાઈ આવું કરાય? અરે એમના મધર વેન્ટિલેશન ઉપર છે અને તમે નોકરીમાંથી છૂટા કરો છો. અલ્યા પણ ગ્રાહક પ્રત્યે મારી કઈ ફરજ ખરી કે નહીં? તમે શાંત થઈ જાઓ, એક શબ્દ પણ બોલશો નહીં. જો તમે મને, તમને મારા સોગંદ છે, તમે અમને કહી નાખો. ભાઈ શું થયું છે તમારા બાને? અમને જ પૂછો. હૃદયમાં કાણું છે. હે રામ, ભગવાન સૌ સારા વાલા કરશે, હું પ્રાર્થના કરીશ. હસુ ભાઈ આટલી વાર જવા દઉં છું, પણ હવે બીજી વખત આવું ના થાય એનું ધ્યાન રાખજો. હસુ ભાઈ હવે હું ખરેખર રાજીનામું આપી દઉં છું. અલ્યા દાંત તારા વાગે, તું જો શાંત થા, સમજ યાર, સમજ. એક નિયમ યાદ રાખ, બિઝનેસમાં ક્યારેક આવા પગલા ભરવા પડે એટલે મારી મરી ગયેલી બાના હૃદયમાં કાણું પાડી દેવાનું. એટલે ભૂલથી પડી ગયું. હું તને સમજાવું, જો હું તારી માફી માંગુ. તું કહેતો હોય તો તારી મરી ગયેલી બાની પણ માફી માંગુ, પણ તું સમજ દીકરા, તું મારી સંકટ સમયની સાંકળ છે. એટલે વારે વારે ખેંચવાની? ભાઈ જો ખેંચાવું પડે ને, કેમ આમ બોલે તું? અલ્યા તારા ફાધર આપણી કંપનીમાં કામ કરતા હતા, આજે તું મારી સાથે કામ કરે છે. અલ્યા તું યાદ કર, આવડો ટેણી હતો ત્યારથી મેં તને ટ્રેનિંગ આપીને મોટો કર્યો. તારી પહેલી આખી પાટલું મેં સીવડાવી હતી, ભૂલી ગયો તું? અરે મેં તારા ભવિષ્ય વિશે કેવી કેવી યોજનાઓ વિચારી છે. હું તને મેનેજરમાંથી જનરલ મેનેજર બનાવવા માંગુ છું. હમણાં જ બનાવ્યો, જા જલસા કર. એટલે મારો પગાર વધશે? ગધેડા, મોંઘવારીમાં પગાર વધારાય? માન વધશે. આખો સ્ટાફ તને બકુલ ભાઈ કહીને બોલાવશે, સમજ્યો? ચાલ વેરી ગુડ. હવે આજે તું જરાક મોડે સુધી બેસ ને બધી એકાઉન્ટની ફાઇલો તૈયાર કરી નાખ. એટલે મારે રોજ ઓવર ટાઈમ કરવાનો? જો ભાઈ જનરલ મેનેજર બનો એટલે જવાબદારીઓ પણ વધે, ને ના થતું હોય ને તો તું પાછો મેનેજર બની જા ને યાર. તું ના, એવું નથી, તમે એવું ના વિચાર. અરે ભાઈ બધું હું કરી લેતે, પણ આજે મારે પેલી છે, પેલી પ્રમિલાની એપોઇન્ટમેન્ટ છે ડોક્ટર સાથે. કઈ પ્રોબ્લેમ છે? મગજનો પ્રોબ્લેમ છે. ઓ બા, એક્સરે કઢાવવાનો છે. ગયા વખતે એક્સરે કઢાવ્યો, કશું આવ્યું જ નહીં. મને તો ફાળ પડી, એને છે કે નહીં? હસુ ભાઈ તમે તમે આમ ઢીલા ના થશો, હું છે ને બધું જ સંભાળી લઈશ. હને વાહ, મારા જનરલ મેનેજર, ચિંતા ના કરશો. ઉપર આ વખતે કઈ આવશે ખરું એક્સરે માં? હા હા હા. ડોક્ટર દાણી, પાર્ટી ઇઝ ઓન. વાવ, સુપર, માઇન્ડ બ્લોઇંગ મેન. થેન્ક યુ. ટાન ટાન,
तुम सोनिया कपूर की फैन हो, लेकिन ये परफॉर्मेंस देख के ना सोनिया कपूर खुद तुम्हारी फैन बन जाती। आंटी, अच्छा तुमने मुझे प्रॉमिस किया था ना कि सोनिया कपूर से मिलवाओगे? I'm dying to meet her. Of course. मैंने उसे SMS किया था। थे? लेकिन आजकल सोनिया किसी से मिल नहीं रही है। क्यों? इतनी बड़ी जो कंट्रोवर्सी चल रही है उसकी लाइफ में, है ना? किसी भाई को नहीं जानती। मीडिया स्प्रेडिंग सच रूमर्स। आई फील सो बैड फॉर सोनिया। अब तुम उसकी छोड़ो, अपनी बात करो। यू नो व्हाट, यू आर डूइंग माय नेक्स्ट एड। रियली? Oh my God! Yes, absolutely. Isha, let's go. Okay, I gotta go. Up. मैं तुमसे बाद में मिलती हूँ. Hmm? All right. Bye. See you. साली ब्लैक लेबल इतने ब्लैक लेबल हो क्यों पड़े? आपनी फेवरेट. अरे शुकंकोड़ा? साला तू तो डुप्लीकेट डीएसपी वालों चे हाँ? Hey केपी. साला तारे यार यूएसए में जलसा जे। अरे सेना जलसा, आ डॉलर में कमाई एटलूज तो, बाकी रियल लाइफ तो अहियां छे। हां दुष्यंत, तारे केम नु छे? बस आपड़े ऊपर वाला नी कृपा छे। आने साला ने काई पण पूछो ने आज जवाब आपे। अले आने ते दीकरो आवे ने त्यारे पण आज बोले तो ऊपर वाला नी कृपा छे। अले तू शू हसे जा साला तू जा। अरे दाणी, यूएस में डेंटिस्ट चिकार कमाई छे, तारे केवू छे? चाले छे, આ ગવર્નમેન્ટે ગુટકા બંધ કરાવે ને એમાં ગરાકી ઓછી થઈ ગઈ। અરે તારો પેઇન્ટનો બિઝનેસ કેવો ચાલે છે અસકા? ભાઈ કસ્ટમરો ધમકી આપે છે। એટલે? નહીં એટલે એમ માલ આપો માલ આપો, પહોંચી નથી વળાતું। ઓ ડે એન્ડ નાઈટ ચાલે છે ફેક્ટરી। અરે આજે 70 લાખ નો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો તો। ઓ હેલો, વેલકમ, હાય ફ્રેન્ડ્સ, સી ઇઝ લેલા। દિલ્હીની ફ્લાઇટમાં મારી સાથે હતી, હમણાં અમદાવાદમાં જ છે, મેં એને ઇન્વાઇટ કરીને તરત આવી ગઈ। બહુ સારું કર્યું કે ભઈ હાથે। એટલે આપણા ગુજરાતી ભાઈરા આટલા ફ્રેન્ડલી ના હોય નહીં। બાય ધ વે, ચીયર્સ ટુ અસમુખ, 70 લાખ નો ઓર્ડર। કોંગ્રેચ્યુલેશન્સ સસુજી। થેન્ક યુ। એકદમ ફાઇન દાદી, એ તને ખબર છે આવતા મંગળવારે શું છે તે? ઓફ કોર્સ યાદ છે, આવતા મંગળવારે મારી સ્વીટ દાદી સ્વીટ 71 ની થશે। જે કોઈને કહેતી? હજી તો હું સ્વીટ 16 છું। અને તમે પણ કોઈને ના કહેતા? હું અમદાવાદ આવવાની છું, મને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપી છે। એ એ કોલેજમાં કોઈ બોયફ્રેન્ડ શોધ્યો કે નહીં? નો દાદી, દાદી શી ઇઝ લાઈંગ, એક મુંડા પસંદ આ ગયા છે। શટ અપ। હે ટકો મુંડો પસંદ કર્યો? દાદી દાદી, ઉસ લડકે કા નામ? દાદી હું અમદાવાદ આવીને બધી વાત કરીશ। ઓકે બાય। પાગલ થઈ ગઈ છે, શું કહેતી તું? સુનને ડીજે મેરી બાત, મ્યુઝિક બજેગા પૂરી રાત, પૂરી રાત, પૂરી રાત। ઇટ્સ અ ડેમ ગુડ સોંગ યાર, ઇટ્સ અ ડેમ ગુડ સોંગ યાર। ક્યા પ્લાન છે તેરે પરસો કે? ગાઈઝ મેં સોચ રહા હું યાર तनीषा के साथ अहमदाबाद चला जाऊं। यार उस गुजराती लड़के के पीछे क्यों टाइम वेस्ट कर रहा है? तुम लोग ही कहते थे ना तुझसे नहीं पटने वाली ये वो। हां गया, पट गए, पट गए ना, पट गए। पड़ गए। कितनी बार समझाया मोंटू, हर चैलेंज जीत कर ही रहता है, समझते ही नहीं हो यार तुम लोग। अब ना मैं अपनी फिल्म भी उसी के पप्पा से फाइनेंस करवाऊंगा पक्का, देखना। ओ पप्पा। अबे सुन, ये गुजराती लोग है ना बहुत चलाक होते हैं। हाँ, बात सही है इसकी। देख रहे हो ना तुम लोग क्या कर रहा है? देख रहे हो ना क्या? एक और चैलेंज लगा रहे ना मेरे साथ। लगा। अब तो तू आई जा। चल। अब ना मैं okay. अहमदाबाद भी जाऊंगा, सुना, वहां जाके उसकी पूरी फैमिली को भी पटाऊंगा, उसके बाद ही वापस आऊंगा और फिर आके तुझसे मिलूंगा। डील? डील 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 डन। चीयर्स। अरे हमारे सेल्फ ड्राइव जे यार। सेल्फ? हसु जी, 70 लाख का कॉन्ट्रैक्ट मिला है, चलने दीजिए। वो कॉन्ट्रैक्ट तो समझे, लेकिन आपको मिलने का हुआ ना, वो उससे भी बड़ी बात है। अच्छा हसु जी, आपका क्या बिजनेस है? मेरा पेंट का बिजनेस है, नवरंग पेंट इंडस्ट्री मेरा है। रंग का बिजनेस जी। तो लाइफ भी रंगीन होगी। अभी रंगीन क्या, कभी कभी ऐसा अणधार्या लाभ
हो जाता है तो रंगीन। आप भी ना हसू जी, बड़े वो हैं। माय गॉड, व्हाट इज दिस? नहीं, वो रिंगटोन है। डोंट ऐसे, मैं एक मिनट। हेलो, क्या छो? सुन छे ते अत्यारे फोन सु काम करयो? छो क्या? बिजनेस मीटिंग में छो। बता, फॉरेन ना बायर्स आव्या छे अहीं। रात ना 2 वागे। अरे भाई, अपना देश में रात ना 2 वागे त्यारे ए लोको ना देश में सवार ना 9 वागे ए लोको ना टाइम में मीटिंग करवी पड़े। फॉरेनरो साथे मगजमारी ना कराय तो फोन मुक यार। मारे तो ऊंघ जोड़ी गई छे। अरे पहली भारती नी दीकरी नु पण नक्की थई गयुं। यस लास्ट कोण से वाग નાગાસાકી ચાપલો બોલાવે છે તો મગટ મારી નીકર મુખ સોરી હા મુજે ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે એક સેલ્ફી હો જાય પ્લીઝ હા ઓકે થેન્ક યુ અચ્છા તો મેં ચલ બસતા હું હા મતલબ ચલતા હું મુજે જરા લેટ હો ગયા ના એક્ચ્યુઅલી હસુજી મુજે ભી અભી નિકલના પડેગા તો ભાઈ યસિયા તું જાને મુકી આય લો ક્યું હસુજી ડર લગ રહા હે नहीं नहीं ऐसे डरने जैसा क्या है तो फिर चले वैसे हसु जी आपकी फैमिली में कौन है वो बा है विष्णु काका है हमारे सर्वेंट है वाइफ नहीं है नहीं नहीं वाइफ तो है ही ना वो कोई छुटका है तो छुपा क्यों रहे थे नहीं रे नहीं वो छुपाने जितनी वाइफ ही नहीं है यू सिंगल हस्बैंड था डिवोर्स हो गया सॉरी हां आई एम नॉट सॉरी ट्यूनिंग नहीं जमी अलग हो गए अच्छा बट आपके साथ तो पहली बार में ही ट्यूनिंग जम गई ક્યાં જાઓ છો કાકા ઘરે જઈએ છીએ સાહેબ ઘરે ગાડીના કાગળિયા લાવો ચલો ચલો સાહેબ ઓફિસ માં રહી ગયા લાગે છે એ ના ચાલે આજકાલ આતંકવાદીઓ ચોરાયેલી ગાડી માં જ ફરતા હોય છે સાહેબ આજુ શું ફોટા જેવું જ લાગે છે હા સાહેબ આતંકવાદી ની ક્યાં વાત કરો છો હું તકવાદી પણ નથી પૂછો આમને કોણ છે આ બેન મેં ઇનકી વાઇફ હું વાઇફ વાઇફ જ છે અત્યારે બીજું કોણ છે સાહેબ તે આ સમયે વાઇફ ને અમદાવાદ દર્શન કરવા નીકળ્યા છો ચોટીલા દર્શન કરવા ગયા હતા તો રસ્તામાં પંચર પડી ગયું ને એટલે અમને મોડું થઈ ગયું સાહેબ મોબાઈલ ની રિંગ છે અરે આવી રિંગટોન રખાતી હશે કઈ બદલી નાખીશ સાહેબ એક મિનિટ આ રાખો પોલીસ ને પૈસા આપે છે નહીં ગુડવિલ છે સાહેબ ગુડવિલ સમજી લો 500 રૂપિયા ની ગુડવિલ આ જે છે તે આજ છે સાહેબ એમ સમજી લો મારી ગુડવિલ આટલી જ છે ઠીક છે ઠીક છે જાઓ એ જવાને બોલા ઓકે આસુજી ફિર મિલતે વો તો હવામાન દેખ કે મિલેંગે બાય બાય ઓ એક મિનિટ ઇધર ઇધર સે બંધ હે અભી ખુલેગા બાય 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 ના 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 છાપુ મૂકો સાઈડ પર અને મને કહો રાતના 3 કેમ વાગ્યા અરે ભાઈ પેલી હતી ને પેલી કોણ કોન્ફરન્સ યાર અરે ભાઈ તું ખોટી શંકા કરે છે હું જલસા કરવા નહોતો ગયો અરે આવી બાઈડી મળી હોય તો વાર જલસા કરવાનું કોઈને પણ મન થાય બા તમે શાંતિ રાખો લૈલા કોણ છે
उम्मा बबड़ा करता था लैला 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 कौन छे छोड़ने यार तू लैला भाई ए ए इजिप्त नो बायर हतो पुरुष नु नाम लैला लैला एनी अटक छे एनु आखू नाम छे अल अलिफ लैला त्रास छे यार भाई आ पेला झापला ने मुकवा गयो एमा जरा मोड़ू थई गयो यार तमारो झापलो गयो तेल लेवा अरे दीकरीना लग्नानी चिंता छे के नहीं गौर महाराज 15 दिवस नु कहीने गया छे अरे 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 प्रमिला तू आम घांगी नहीं थई जा जो अपनी तनु माटे अपने एवो छोकरो शोधवो जोईए जे लग्न पछी तनीषा ने साचवे हां अपनी रंगनी फेक्टरीओ ने साचवे हां तने ने मने साचवे અને હું તો કહું છું આપણા જ બંગલામાં રહે અને એમનો સુખી સંસાર જોતા જોતા તારી આંખો મીચાઈ જાય શું એટલે આપણા બંનેની આંખો મીચાઈ જાય એમ અરે પણ આટલો બધો સાચવે એવો છોકરો આપણે શોધવો ક્યાંથી મારા ધ્યાનમાં છોકરો છે કોણ તું એને ઓળખે પણ છે કોણ કોણ આપણો વિશ્વાસુ છે ભાઈ સાહેબ તમારે તો એપિસોડ કરતા જાહેરાતો વધારે આવે છે જટ નામ બોલો ને ગુડ મોર્નિંગ હસુ ભાઈ જય અમે પ્રમિલા કાકી અલ્યા બાકુલિયા મેં તને હજાર વાર કહ્યું છે તારે મને કાકી નહીં કહેવાનું અને તમારો આ પાડેલો પોપટ હંમેશા ખોટા સમયે જ આવે છે અલ્યા ભાઈ બકુલ તું ઓફિસ છોડીને ઘેર કેમ આવ્યો બોસ હું તમારો ફોન ક્યારનો લગાડું છું પણ બધા જ આયા કરે એમ એટલે મને ચિંતા થઈ એક્સરે ના રિપોર્ટ તો બરાબર આયા છે ને એક્સરે કોનો એક્સરે એનો પોતાનો એક્સરે બકુલ તું પણ ગયો તો ગઈકાલે કોન્ફરન્સમાં કોન્ફરન્સ પ્રમિલા બેન નો મગજ નો પ્રોબ્લેમ બહુ વધી ગયો લાગે છે તું જા ભાઈ તું બહાર જા ગાડી માંથી એકાઉન્ટ ની ફાઇલ લઈ આવ હા જા વેરી ગુડ हेलो गुड मॉर्निंग कौन मेरी आवाज भी भूल गए गुज्जू भाई अरे तुम कौन छे अब लैला अलिफ लैला एम लाओ मारे बात करवी छे तू सु गांडी थई गई छे इजिप्त ना लोको इंडियन लेडीज साथे बात ना करे एम हेलो व्हाट हैपन व्हाई यू कॉल लाइक दिस हासु जी मैं अपना ब्रेसलेट आपकी कार में भूल आई हूं प्लीज लौटा दीजिए ओ देखो मैं ना जाके गाड़ी में चेक करूंगा अगर मिल गया ना तो मैं तुमको वापस फोन करूंगा तुम इधर फोन मत करना हां नहीं तो मैं भेरवा जाऊंगा प्रमिला भाभी हां आजू भेरवा गया रखो ए भगवान શું છે આ અસુ ભાઈ તમે ઘર આજો ભાભી માટે બ્રેસલેટ લાયન ગાડીમાં જ ભૂલી ગયા એ લાવ લાવ આ પાછું આપવાનું છે કોને ઝવેરીને આ ડિઝાઇનમાં મજા નથી યાર હું નહીં આપું મને બહુ ગમ્યું પણ મને તો અસુ ભાઈનો પ્રેમ ગમ્યો આજકાલ આવો પ્રેમ ક્યાં જોવા મળે જ છે બસ ભાઈ બસ તું રેવા દે ને યાર આટલા વર્ષે પહેલી વાર તમે મારી માટે ભેટ લાવ્યા છો અલી પ્રેમી વર કારણ વગર ભેટ આપે ને ત્યારે સમજી લેવાનું કે નક્કી કઈક લોચો છે અને હા બસ આના બાપા ક્યાંક ભરાતા ત્યારે આમ જ મને કઈક ભેટ આપતા હતા હા બાપા સીતારામ બા તું વચ્ચે ડબકા મૂકવાનું રેવા દે ભાઈ ભાઈ તું નીકળ હું આવું છું ઓફિસે જા ના આજે તમારે ઓફિસે નથી જવાનું કેમ તમારે મારી સાથે મનપસંદ મેરેજ બ્યુરો આવવાનું છે મેરેજ બ્યુરો હા કોના માટે તનીષા માટે તનીષા બકુલ એ બકુલિયા અલે ભાઈ તું ક્યાં ખોવાઈ ગયો મારે તો જવું જ પડશે જાઓ જાઓ બધા જતા રહો મારા વરસગાંઠની તૈયારીની કોઈને પડી જ નથી અરે હું નથી બા બકુલ તને મદદ કરવા માટે જ આવ્યો છે એ પણ કપાતા પગારે જા તું જા બા પાસે જા બકુલિયા આવ 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 મારો વાલો કરું હાલ 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 મારી અમે ચડી જા અને મારા જૂના ફોટાનું આલ્બમ કાઢ હાલ હાલ
एल्बम कार्ड। अरे यार तुम तो जड़ों के जैसे चोटी हो, इतना फोना फोन मत करो, ओ वाइफ पूछा पूछ करती है। हसू जी मुझे मेरा ब्रेसलेट वापस चाहिए। अरे पर तो क्या तुम्हारे ब्रेसलेट में कोहिनूर का हीरा जड़ा है? जड़ा है? अरे भाई मिन अभी नहीं, मैं 5 बजे इस्कॉन मॉल में मिलता हूँ, ओके? अभी शांति रखो। मैं, सर, हाँ हाँ सर, तमे अपॉइंटमेंट ली दीजिए। हाँ ली दीजिए ना, अपॉइंटमेंट ली दीजिए। तो जाओ। आ जाओ छू। हेलो जो दिक्री विधवा स्त्री मुरतियानी उम्र ना जो है, जो हो ये वो हाँ पाड़ी दे। अभी सेटलमेंट कर देंगे, तुम रखो नहीं यार। हैरान थई गयो छू। માતાજી બધું ઠેકાણે પાડી દેશે, શાંતિથી બેસો, જે પૂછવું એ પૂછો। અરે શું પૂછું, મારી તો જરાય ઈચ્છા નહોતી આવવાની, પણ આણે આવ્યો છું। વાંધો નહીં, વાતચીત કરો ને, ઈચ્છા થઈ જશે। મારું નામ ઉર્મિલા। તમે? હું હસમુખ ગાંધી। દીકરીનો બાપ છું, સાચવી લેજો। હાસ તો લગ્ન તો જન્મ જન્મનું બંધન છે, સાચવી લે એ જ સાચો જીવન સાથી ને। કરેક્ટ, હું પણ એ જ માનું છું। આપણા વિચારો મળે છે, તમારી આંખમાં મને પ્રેમ દેખાય છે, મારી તો હા છે। અભિનંદન। સેના સેકન્ડ ઇનિંગ? સેકન્ડ ઇનિંગ લે, તમે અહીંયા છો, ક્યારની તમારી રાહ જોઉં છું। આ હું જોઈ રાખો, એમણે તો મારો હાથ જાલો છે વાલો। અરે જો તું 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 મારી વાત સાંભળીશ? બોલતા નહીં, એક અક્ષર બોલતા નહીં। તમને મેરેજ બ્યુરો લઈ ગઈ ને, એ જ મારી ભૂલ થઈ। મને એમ કે મેરેજ બ્યુરો વાળા બેન છે એટલે હું વાત કરવા બેઠો। વાંદરો ઘરડો થાય તો ગુલાટ મારવાનું ન ભૂલે। ભાઈ ગુલાટ હું જ ખાઈ ગયો, મારા ગ્રહો જ વાકા છે। ના તમે વાકા છો, આ ટટલા છોકરાઓના ફોટા બતાડ્યા બધામાં વાંધા વચકા। નાના પેલા પેલા ઓસ્ટ્રેલિયા વાળા છોકરામાં શું ખામી હતી? ઓસ્ટ્રેલિયા ક્યાં આવ્યું તને ખબર છે? તને ઈશાને આટલે આગે ના મોકલાય, એટલે મળવા જવું હોય તો ટિકિટનો ખર્ચો મારી નાખે। અરે પેલો દુબઈ વાળો છોકરો તો કેટલો હેન્ડસમ હતો, જોતાની સાથે જ મને ગમી ગયો। હા તો તું પણ નહીં જા। શા? મેં તને શું કહ્યું છે, આપણી તનિષાને સાચવે એવો યોગ્ય મુરતિયો મારા ધ્યાનમાં છે। તો એનું નામ બોલો। કહો। આપણી કંપનીનો જનરલ મેનેજર બકુલ બુચ। બકુલ? બકુલ બુચ? અરે તમે તો બાપ છો કે શ્રાપ? અરે બાબુચા બુડથલનું નામ લેતા પહેલા તમે, હું તમારું ગળું દાબી દઈશ। અલે ભઈ તું શાંત પડમ, ઘાટા ના પડ, મને ચલાવવામાં ભૂલ પડી જાય યાર। તો તું બકુલના દેખાવ પર નહીં જા, બહુ બહુ લાગણી વાળો છોકરો છે, સાચવી લેશે બધું। તમે મારું મગજ ના ફેરવો, ગાડી ઉભી રાખો, તમે તમે ગાડી ઉભી રાખો, અત્યારે અત્યારે ગાડી ઉભી રાખો, તમે ગાડી સાઈડ કરો। કેટલી રાખો છો? ગાડી ગાડીનું પૂછે છે, ગાડી કેટલી રાખો છો? એક જ છે સાહેબ, એક જ છે। તમારી પ્રવૃત્તિ મને શંકાસ્પદ લાગે છે, બહાર નીકળો, નીકળો। સાંભળો પ્લીઝ, મારી વાત સાંભળો, આ આ ઉત્કર્ષ ફંડ માટે રાખો, પ્લીઝ મને જવા દો સાહેબ, માફ કરી દો પ્લીઝ। ભાઈ તું નીકળ નીકળ, તું જલ્દી જા। હું શું કહું છું, તમે પણ ચાલો ને મારી જોડે। ભાઈ મારાથી ન વાય, મારે હજી જાપલા સાથે મીટિંગમાં જવાનું છે। જુઓ હું તમને કહી દઉં છું, મારે આજે બધું નક્કી કરવું જ છે। હા હા તું કર, તું નીકળ અહીંયાથી જા। અરે પણ વાતો, અલા પણ જા, જાઉં છું જાઉં છું, પણ સાંભળો હું દુબઈ વાળા સાથે વાત કરું છું। અરે દુબઈ વાળા સાથે કર, કરાચી વાળા સાથે કર, પણ જા અહીંયાથી। કરાચી? ભાઈ આને તારા ઘરે લઈ જા, એટલે મારા ઘરે લઈ જા, જા તું નીકળ। સાહેબ સાહેબ પ્લીઝ, હાથ જોડું છું, મને જવા દો, જીવન મરણનો સવાલ છે, તમે આ રાખો વધારે ઉત્કર્ષ થશે, પ્લીઝ સાહેબ। હલો સાહેબ, ગાડીનું ધ્યાન રાખજો। એ બકુલ તું 30,000 લઈને તાબડતોબ ઇસ્કોન મોલ આવી જા। ભાઈ વધારે મગજમારી નહીં કરને, અર્જન્ટ છે સાહેબ। આ બહુ મોટું કૌભાંડ લાગે છે। આમના તાર તો ઠેઠ દુબઈ અને કરાચી સુધી અડે છે, તો સાહેબ અમે જવા કેમ દીધા? ભાઈ આ તો નાની નોટ છે, હમણાં ઇસ્કોન મોલમાં જઈ આખી ગેંગને ઝડપી લઉં છું।